તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, અલ્પેશ કથિરિયાની આઝાદીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અલ્પેશ કથિરિયાને છોડાવવા માટેના ફરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નરેશ પટેલ સાથે હાર્દિક અને દિનેશ બાંભળિયાની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. રાજકોટમાં ત્રણેય પાટીદાર નેતાઓ મંત્રણા કરશે. અલ્પેશ કથિરિયાને જેલમાંથી બહાર લાવવા માટે બપોરે 3:30 કલાકે રાજકોટમાં બેઠક મળશે, જેમાં અલ્પેશને છોડાવવા માટે નરેશ પટેલને આગળ ધરવામાં આવશે. તો મહત્વનું કહી શકાય કે પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને સરકારને રજૂઆત કરવા માટે નરેશ પટેલને આગળ ધરવામાં આવશે. અલ્પેશ કથિરિયાને છોડાવવા ફરી પ્રયાસો તેજ ધરાયા છે. તો આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રાજકોટથી ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, વાત કરવામાં આવે તો અલ્પેશ કથિરિયાને આ વખતે છોડાવવા માટેના એક અનેકો બેઠકો આજે હાથ ધરવામાં આવી છે. આ બેઠકમાં કોણ કોણ હાજર રહેશે? જી ચોક્કસથી આપણે જણાવી દઉં કે અલ્પેશ કથિરિયાની જે જેલ મુક્તિ માટેની આજે એક બેઠક થવાની છે, ત્યાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના જે આગેવાનો છે જોડાશે, અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે સરકાર ઉપર પણ એ પ્રેશર કરવાની કોશિશ કરશે. આપણી સાથે દિનેશભાઈ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. દિનેશભાઈ, કઈ રીતે આખું બેઠક યોજાશે અને કેટલા વાગે આ બેઠક યોજાશે? જો ગુજરાતના તમામ પાટીદાર આંદોલનકારીઓ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હાર્દિક પટેલ સહિતના લોકોને આજે નરેશભાઈ પટેલ સાથે મિટિંગ કરવામાં આવશે, અને એના પછીના સમયમાં ઉમિયાધામ, ખોડલધામ બંને સંસ્થાઓ વતી ઉમિયાધામ ઊંઝા ખાતે પણ મિટિંગ કરવામાં આવશે. મુખ્ય મુદ્દો એ રહેશે કે અલ્પેશ કથિરિયાના જામીન એક કેસમાં રદ કરવામાં આવ્યા છે અને બીજા કેસમાં જામીન રદ કરવાની અરજી કરવામાં આવી છે. ત્યારે પાટીદાર આંદોલન દરમિયાન સમાધાન વખતે સરકારશ્રીએ જાહેરાત કરી હતી કે તમામ કેસો પાછા ખેંચવામાં આવશે અને ખોટી રીતે કોઈને પરેશાન કરવામાં નહીં આવે. આજે વ્યક્તિગત રાગદ્વેષને લઈને અલ્પેશ કથિરિયાના બીજા કેસમાં પણ જામીન અરજી રદ કરવાની અરજી સરકારે કરી છે, ત્યારે તમામ આંદોલનકારીઓ એક થઈને સરકાર પાસે આ વસ્તુની સમાધાન માટે જે વાત થઈ હતી એને લઈને સંસ્થાઓ પાસે વાતચીત કરશે અને સંસ્થાઓ મધ્યસ્થી કરશે. ક્યાંક ને ક્યાંક નરેશ પટેલ છે તે મધ્યસ્થી કરશે, એવું લાગી રહ્યું છે કે સરકાર ઉપર પણ એક પ્રેશર થશે? જો અમારી ચોખ્ખી વાત છે કે પાટીદાર સમાજની બંને માતૃ સંસ્થાઓ ઉમિયાધામ ઊંઝા અને ખોડલધામ રાજકોટ કાગવાડ, આ બંને સંસ્થાઓ અમારા માટે સર્વોપરી સેવા પણ છે, અને જે લોકો નક્કી કરીને આજે સચ્ચા થયા પછી જે થશે તેની અમે પ્રેસ દ્વારા પણ આપણે જાણ કરીશું. હાર્દિક પટેલ સાથે વાત થઈ હશે, શું કીધું હાર્દિક પટેલ સાથે? જે તમામ લોકો, હાર્દિક પટેલ સહિતના લાલજીભાઈથી માંડીને બધા લોકોએ આ બાબતમાં એક સુર ઉછાયો છે અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ થવી જોઈએ અને આંદોલન દરમિયાન જે કાંઈ સરકાર દ્વારા દમન થયું છે તેના માટે પગલાં લેવા જોઈએ, આવી વાતચીત છે. ત્યારે આજે હાર્દિક પટેલ તમામ કાર્યક્રમો છોડી અને આજે અલ્પેશ કથિરિયા માટે અને સમાજના એક કામમાં જોડાવા જઈ રહ્યા છે. આપણી સાથે દિનેશભાઈ બાંભણિયા, જેમનું કહેવું છે કે લગભગ બપોરના સમયમાં આ બેઠક યોજવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક સમગ્રપણે સરકાર ઉપર પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર આપવામાં આવશે. ખાસ જો વાત કરીએ નરેશ પટેલની, નરેશ પટેલની હાજરીમાં આ બેઠક યોજવામાં આવશે અને હાર્દિક પટેલ સહિતના જે આગેવાનો છે એ પણ જોડાશે. દિનેશ બાંભણિયા છે, ગોપાલ ઇટાલિયા છે, ક્યાંક ને ક્યાંક અમુક આગેવાનો છે, જિલ્લાઓમાંથી, તાલુકામાંથી આગેવાનો આવશે પાસના, અને ત્યારબાદ બેઠક યોજવામાં આવશે. ધ્રુવ, વાત કરવામાં આવે તો અલ્પેશ કથિરિયાને છોડાવવા માટે આ બેઠક કેટલા વાગે શરૂ થશે અને આ બેઠકમાં કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે? ધ્રુવ, જે બેઠકની જો વાત કરીએ લગભગ બપોરે 3 કલાકે આ બેઠક ચાલુ થશે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક 4 કલાકે પત્રકાર પરિષદ દ્વારા સંબોધન કરવામાં આવશે અને સમગ્ર બેઠકમાં રણનીતિ થઈ, શું ચર્ચા થઈ, કયા કયા એવા મુદ્દાઓ છે, કયા પરિષદ સામે રજૂ કરશે. અને જો વાત કરીએ મુદ્દાઓની તો મુદ્દાઓ ઘણા એવા ખોસ છે કે એક કહી શકાય કે બધા આગેવાનો ભેગા થઈ અને સરકાર ઉપર એક પ્રેશર અત્યારે બનાવવાનું કોશિશ કરશે. વાત કરીએ તો જ્યારે ચૂંટણી પણ પતી ગઈ તો એક કહી શકાય કે અત્યારે એક માહોલ હળવાશનો છે, તો આ સમયે કહી શકાય કે સરકાર ઉપર એક તંજ કસવામાં આવશે અને ત્યારબાદ સરકારને પણ રજૂઆત કરવામાં આવશે, ઘણા નીતિને આપણે રણનીતિ બનાવવામાં આવશે. જી, હવે તો હાર્દિક પટેલ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે, તો હાર્દિક પટેલ ક્યાં કેટલા સમય સુધીમાં ખોડલધામ ઓફિસ પહોંચશે? ધ્રુવ, હાર્દિકની જો વાત કરીએ, હાર્દિક સાથે અત્યારે કોઈ અત્યારે વાત નથી થઈ, પણ હાર્દિક પટેલ લગભગ 2-2.5 કલાકે આવી જશે. અને ખાસ જો વાત કરીએ તેને આજુબાજુ જે બધા મિત્ર સર્કલ છે તેમના દ્વારા કહી શકાય કે એક કહેવાય કે લોકો દ્વારા એક કાખું
તંત્રને આખું અલોક કરવામાં આવ્યું કે હાર્દિક પટેલ જેમ વધી શકે તે આવી શકે અને ત્યારબાદ એક સમગ્રપણે એક માહોલ એવો ઊભો કરવામાં આવે કે સરકાર ઉપર એક પ્રેશર કરી શકાય. ખાસ જો વાત કરીએ, હાર્દિક પટેલ કોંગ્રેસમાં અત્યારે વયા ગયા છે, ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ એ તરફ ના વળે તે પ્રકારનું પણ ધ્યાન રાખવામાં આવશે. માત્ર ને માત્ર મુદ્દાઓ એ જ હશે કે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ એ જ મુખ્ય મુદ્દો હશે. જી ચિત્રો, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર. તો અલ્પેશ કથિરિયાને છોડાવવા માટેના કવાયતો હાથ ધરવામાં આવી છે. નરેશ પટેલ સાથે હાર્દિક અને દિનેશ બાંભણિયા સાથે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ત્રણેય પાટીદાર નેતાઓ મંત્રણા કરશે. બપોરે 3:30 કલાકે રાજકોટમાં આ બેઠક મળશે. તો મહત્વપૂર્ણ કહી શકાય, પાસ્ટ કન્વીનર અલ્પેશ કથિરિયાને છોડાવવા માટેના ફરી પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.